વડોદરામાં યોજાયેલ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના 84મા પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આ મહોત્સવમાં કેન્દ્રીય માનવ સંસાધન અને શિક્ષણ મંત્રી પ્રકાશ જાવડેકર, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. એક વિશેષ રથમાં સ્વામીજી બિરાજમાન થયા હતા. ભક્તોની શુભેચ્છા સ્વીકારતા અને ભક્તોની વચ્ચે થઈને મંચ સુધી સ્વામીજી પહોંચ્યા હતા અને ત્યારબાદ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનું ઉપસ્થિત આગેવાનો અને ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ મહોત્સવમાં મોટી સંખ્યામાં યુવાનો આવેલા ને ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે સંતો તેમજ રાજકારણીઓ સમાજનું ભલું કરે છે. ઉત્સાહી યુવાનોને દેશનો ત્યાગના પ્રતીક તરીકે ગણાવાયા હતા. हमारी नारा है सबको शिक्षा, अच्छी शिक्षा. तो शिक्षा की गुणवत्ता को बढ़ाओ और शिक्षा में मानवता के मूल्य भी हो, तो विषय का ज्ञान, कौशल और मानवता के मूल्य, ऐसी अच्छी शिक्षा हो, ये भाव. આત્મીય યુવા મહોત્સવમાં પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે યુવા પેઢીએ હતાશ થવાની જરૂર નથી, વિશ્વાસથી ભરપૂર રહેવાની અને કરિયરની સાથે સામાજિક ઉત્તરદાયિત્વની જવાબદારી પણ નિભાવવાની શીખ આપી હતી.